દાદરા નગર હવેલીમાં નવા 6 કોરોના પોઝિટિવ કેસો સાથે ટોટલ 250 કેસો થયા. દાનહોવમાં કોરોના પોઝિટિવ 49 વર્ષીય મહિલાનું મોત. દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવના નવા 6 કેસ નોંધાતા આંકડો 250 પર પહોંચ્યો છે. પ્રદેશમાં હાલમાં વધુ 6 કેસ નોંધાવા પોઝિટિવ આવ્યા છે. ટોટલ 250 કોરોના પોઝિટિવના કેસો થયા છે, જેમાંથી 69 કેસો સક્રિય છે અને 177 કેસો રિકવર થઈ ગયા છે. 3 કેસમાં માઇગ્રેટેડ છે અને 1નું મોત થયેલ છે. 1 પોઝિટિવ કેસ હાઈ રિસ્ક કોન્ટેક્ટમાં આવેલ 5 પોઝિટિવ કેસ ઇન્ફ્લુએન્ઝા પેશન્ટ છે. 6 પેશન્ટ રિકવર થયા છે, જેઓને રજા આપવામાં આવી છે. 5 કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરાયા છે. પ્રદેશમાં કુલ 81 કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કરાયા છે. દાદરા પંચાયતમાં 5, નરોલી પંચાયતમાં 9, સામરવરણી પંચાયતમાં 8, રખોલી પંચાયતમાં 1, ખરડપાડા પંચાયતમાં 1, ખાનવેલ પંચાયતમાં 4, સિંધુની પંચાયતમાં 1, ગલોડા પંચાયતમાં 4, સાયલી પંચાયતમાં 2, મસાઢ પંચાયતમાં 1, સુરંગી પંચાયતમાં 1 અને સેલવાસ પાલિકા વિસ્તારમાં 44 ઝોન નક્કી કરાયા છે. દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવ 49 વર્ષની મહિલાનું મોત થયું છે. પ્રાપ્ત વિગત મુજબ ગત 10 જુલાઈએ 49 વર્ષની એક મહિલા સેલવાસ સિવિલમાં શ્વાસની અને શરદીની તકલીફને લઈને ભરતી થઈ હતી. 12 જુલાઈએ તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ કરાયો હતો, જેમાં એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સારવાર દરમિયાન 15 જુલાઈની રાત્રે 1 વાગ્યાના સુમારે મહિલાનું મોત થયું હતું. જાણકારીના આધારે મહિલાને હાઇપરટેન્શન, કિડની ફેલ, સુગર જેવી અનેક બીમારી હતી. એની સાથે કોરોના પોઝિટિવ આવતા સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રદેશમાં કોરોનાના કારણે પ્રથમ મોતનો કિસ્સો બન્યો છે. મુકુલ યાદવ, ZSTV સેલવાસ.